हेलो यूट्यूब पर फैमिली चैनल शो श्रम ने गुड मॉर्निंग दिस क्रिसमस मेरा धनतेरस में शुभ आज अर्धी अर्धी वागबार से अर्धी धनतेरस से काले फुल धनतेरस से अच्छा काले पूर्ण धनतेरस से पूरी धनतेरस से हां करे कर हमला तो 19 पर वाचे बनन जो पहला पेज हम जो ना धनतेरस એટલે એવું આમ થયું ધક 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 થઈ ગયું. મેં મારા મનમાં એવું કે હજુ 3 દિવસ છે બરાબર. આજે મંગળવાર થયો ને? હા બરાબર. આજે વાઘબારસ, કાલે ધનતેરસ, કાળી ચૌદસ અને પરમ દિવસે દિવાળી. બે પાછું આ શું છે ખબર પડતી ને? પૈસા ના આપી જાય ત્યાં ઉભું રહેવું પડે. લેટ નાઈટ ઉઘરાણી કરીને ત્યાં તો પૈસા આવે. સમજે? ચલો વિતરણ દાડા તો છે જંત્રણ ખરેખર કેલેન્ડર તો બાપા ભાઈ સાહેબ હાથ જોડજો હાલત ખરાબ કરી નાખે છે. ચલો આજે ધનતેરસ છે સારું એવું સોનું પરચેસ કરતા આવજો. વહેલો હોય તો રુચિતા માટે મોબાઈલ લેતો હોઈશ બરાબર. સરપ્રાઈઝ આપવાની છે ને મોબાઈલની બરાબર. તને આજે સરપ્રાઈઝ મળી જશે બરાબર. મોબાઈલને આજે સરપ્રાઈઝ આપી દઈએ. કારણ કે બોક્સ બોક્સમાં પેકિંગ કર દે. બોક્સમાં પેકિંગ કર. આપણે દુકાને જઈએ ત્યાંથી ખરીદી દઉં પાછા. એડિટિંગ પણ સારી રીતે કરતો. હજુ સુધી કઈ તકલીફ નથી. ટિફિન બનાવતો રુચિતા મસ્ત રોટલીઓ બનાવી નાખી. મમ્મી વરી શાક બનાવ્યું શું ખબર? ગણતરી છે ને વહેલાસર આવું. થોડો બીજા બે કામ થાય ઉઘરાણી ના થાય બધા થાય. મારે તો ભૂલથી પણ ના બનાવતા છોલે ભટુરો હતો. છોલે ભટુરો મારા હજી પણ અમારી ખાલી જારીનો કલર બાકી હતો. રુચિતા ફિનિશ કરે છે. છેલ્લું છે ના છેલ્લું ડબ્બી કેલી લાઈવ થી હા એમાં નાખ્યું પડ્યું તો આજે ધનતેરસે મુરત થોડું આવ્યું. હમ નાખ્યું. ચલો ખારી વાળા ભાઈ પણ આવી ગયા. આ બાજુ કર્યું છે. આવી રીતે અમારે ત્યાં ઘરે લારી લઈને આવતા છે ખારી વાળા ભાઈ. તે દિવાળીની ખારી નાસ્તો જે કંઈ નાસ્તો લેવો હોય ના હોય સરસ આવી છે લઈ લઈએ. ચાલો તમે તમારો કલર બતાવો પછી આજે ઘૂઘરાનું થોડુંક શેકી દઈએ માં આવો. જય શ્રી કૃષ્ણ. સૌને મારા આજે ઘૂઘરા બનાવવાના છે. એક વાટકી સૂજી લીધી છે. થોડું લચકા જેવું જ આપણે ઘૂઘરાનું પૂરણ શીખવાનું છે. માવો જેટલો અંદર થઈ જશે એ પ્રમાણે આપણે નાખતા જઈશું. કારણ કે બહુ કોરો કોરો માવો નથી રાખવાનો. આપણે અત્યારે બે પાવડા નાખ્યા છે ઘી. જરૂર પડશે તો અમે નાખીશું. અમારે ત્યાં એટલું મીઠું ખવાતું નથી એટલે 250 ગ્રામ જેટલું જ આપણે
માવો બનાવવાનો છે. હજી શેકાશે એટલે થોડુંક હજી ઘી છૂટું પડશે. આટલું ઘી બરાબર છે. થોડુંક મેં પછી પાછળથી પણ થોડું ઘી નાખ્યું. આ માવો આપણે બનાવીને તૈયાર રાખીએ તો ગમે ત્યારે આપણે ઘૂઘરા બનાવે તો કરી શકાય એમ. આ બધી વસ્તુ ઠંડી હોવી જોઈએ એટલા માટે અત્યારે પહેલાં શેકવા બેઠા છે આપણે, કે થોડું થોડું આપણે કરતા રહીએ. કારણ કે હજી મારા ઘરમાં કોઈ આવું બધું મીઠું ખાતું નહીં, પાછળથી અમારે બધું આજુબાજુ માપવું દેવું પડે છે એટલે વપરાશ ઓછો છે અને વગર પોકટનું ટાઈમ બગાડવાનો અને બધી વસ્તુનું નુકસાન કરવાનું. ખાલી મનને મન આમ પૂરતું 10-15 ઘૂઘરા થાય કે ભાઈ દિવાળીને આપણે ઘૂઘરા ખાતા. આપણો માવો જ્યારે આપણે ખોલીએ ખાઈએ ત્યારે અંદરથી ભભરો ભભરો ના નીકળે એટલે ઘી આપણે થોડુંક લચકા જેવું રાખ્યું છે. સરસ ધીમત આપે એને સરસ શેકાવા દઈએ. આજે છે ને તો આપણે ઘૂઘરા ચોકલેટવાળા બનાવીશું. આજે અમારે કિંગ ચીઝ અમે બંધ કરી દીધું છે કારણ કે ભાવેશ પહોંચી નહોતો વળતો અને બીજાના ભરોસા અમારે બધું ખેંચવું પડતું હતું એટલે અત્યારે અમારું બધું દુકાન અમે કિંગ ચીઝને બંધ કરી દીધું છે અને પોતાને એનું યુટ્યુબનું જ અત્યારે ચાલુ રહ્યું છે. કારણ કે બધી બાજુ એનું ધ્યાન નહોતું પહોંચતું અને હું પણ જઈ નથી શકતી કારણ કે એના પપ્પાને મારે ધ્યાન રાખવું પડે, કાં તો હું જતી હતી એટલે થોડું ધ્યાન રહેતું હતું. હવે અત્યારે બીજા લોકોના ભરોસે આપણે કામ કરવું પડે છે એટલે આપણે જતા નહોતા એટલે શું કે અત્યારે અમે કિંગ ચીઝ દશેરાના દિવસે જ અમે બંધ કરી દીધું છે અને એનું હજી સોડાનું મશીન ખાલી પડી છે. જો કોઈને લેવું હોય તો 5 જાતની ફ્લેવરવાળું સોડાનું મશીન છે તો કોમેન્ટમાં કહેજો, કે પણ તમારા એરિયામાં કોઈને પણ આ મશીનનો ઉપયોગ કરવો હોય તો તમે લઈ શકો છો. અને ટેબલ ખુરશીને બધું તો અહીંયા સારી એસી ઉછળવાળો છે એને લઈ લીધું છે. ઘણી બધી વસ્તુ બધી જતી રહી છે, કોઈ બાકી રહ્યું નથી. હવે પછી ધ્યાન ના રહેતું હોય ને પછી ખોટું કારીગરો ઘરે ઘરે કારીગરો જતા રહે, એ બે જતા રહે એ બધાનું પણ બહુ ટેન્શન રહેતું હતું એટલે પછી ભાવેશ કંટાળીને કે ભાઈ એના કરતાં બંધ કરી દો. જો બીજા કોઈને ચલાવવાની ઈચ્છા હોય તો ત્યાં ખાલી પડ્યું છે, કોઈને કોઈ બોટલ નાખ્યું હોય તો તમે ત્યાં ઘડી માલિકને વાત કરી અને તમે ત્યાં ઘડી રાખી શકો છો. જગ્યા સારી છે, મોકાની છે, પણ ઘરના બધા માણસો ત્યાં ઘડી રહી અને કામ કરી શકે અને પોતાના કારીગર હોય તો એમાં મજા આવે. પણ ભાવેશ એક ઈચ્છા હતી કે ચાલો કંઈક આપણે ધંધો ચાલુ કરીએ એટલે એને ખોલ્યું હતું. પણ હવે નસીબ, હવે નસીબ નસીબની વાત છે એને ના પહોંચી વળે, પણ એક એની ઈચ્છા પૂરી થઈ ગઈ કે મેં કંઈક કર્યું, એમ કરવાની ઈચ્છા હતી એટલે અમે બધા પણ કોઈ એને બહુ ફોર્સ ના કર્યો, ભાઈ શું કર અમે તારી જોડે છે એને બંધ કરવાનું કીધું તો પણ અમે કીધું ભાઈ અમે તારી સાથે એગ્રી છે, તને ના ઈચ્છા હોય તો બંધ કરી દે. એટલે ઘર હંમેશા છોકરાઓને આવી રીતે આપણે સપોર્ટ આપતો રહેવાનો, હામાં એમને કરવાની ઈચ્છા હોય તો પણ સપોર્ટ આપવાનો, ના કરવાની ઈચ્છા હોય તો પણ સપોર્ટ આપવાનો. એટલે છોકરા શું વૈયાટી ના જાય, એમના વિચારો કંઈ અલગ ના દોડી જાય અને કંઈક ના કરી દે. કારણ કે આજનું જનરેશન બહુ જ ફાસ્ટ દોડતું હોય છે, વિચારોમાં જો આપણે કદાચ એને બોલીએ કે ભાઈ તને ના પાડી હતી તો હું આમ કેમ કર્યું અને આ નુકસાન થયું ને આપણા નામ થયું, જે થયું આપણું નસીબ, હવે નુકસાન કે ફાયદો જે થયું એ આપણે હવે નિભાવી લેવાનું. એટલે મેં તો એની સાથે કોઈ ચર્ચા નહીં કરી કે ભાઈ તું કેમ ચાલુ કર્યું ને કેમ બંધ કર્યું, ચાલો જે થયું તે બરાબર છે, જે થતું હશે તે પણ સારા માટે થતું હશે. એટલે હર હંમેશા બાળકોને આવી રીતે સપોર્ટ આપતું રહેવાનું અને એ લોકોની સાથે એગ્રી રહેવાનું કે ભાઈ કશો વાંધો નહીં, ચાલો આજે નહીં તો કાલે આપણું નસીબમાં જે આપણાને મળવાનું હશે ને તો ગમે ત્યાંથી મળી જશે, પણ એને એને એના ઉપર જ મળશે એવું નહીં હોતું. એટલે અમે પણ એને રાજી ખુશી તેને સપોર્ટ આપ્યો અને પછી એને દશેરાના દિવસે અમે બંધ કરી દીધું છે. એટલે કોઈની પણ એવી કોઈ હોટલ, નાની મોટી હોટલ કે રેસ્ટોરન્ટ નાખવાની ઈચ્છા હોય તો તમે ત્યાં ઘડી દુકાનના માલિકનો કોન્ટેક્ટ કરી અને તમે કરી શકો છો.
બાકીની જે કંઈ બધી નાની મોટી વસ્તુ હતી તમે આજુબાજુમાં ક્યાંક લેવી હતી એ બધું અમે વેચી મારી, થોડું ઘણું નુકસાન ગયું, થોડું ઘણા આપણને પૈસા મળ્યા, બાકીનું સમજે આવે. એટલે અમે આ રીતે અમે દશેરાના દિવસે દુકાન અમે બંધ કરી દીધી છે. ચલો આપણે વાતો વાતોમાં સસ્તી કહી ગઈ છે, સરસ એવું ઘી છૂટું પડ્યું છે. જો તમારે સવારમાં આવે તો ઘૂઘરા બનાવવા તો રાત્રે આવી રીતે સોજી શેકીને મૂકી દેવાની, એટલે ઠંડી પડે તો જ એને અંદર ખાંડ નાખી શકાય. એટલે જો અત્યારે મેં આ સોજી શેકી અને મૂકી દઉં તો બપોર સુધીમાં ઠંડી પડશે તો સાંજે કદાચ ઈચ્છા થાય. આ બધી વસ્તુ છે ને ઈચ્છા ઉપર જાય છે. તમારા મનમાં એમ એવું થાય કે ના મારે આ કંઈક વસ્તુ કરવું છે તો તમે એને કરી શકો, બાકી પરાણે કઈ વસ્તુ કદી ના કરતા. એવું થાય ને કે આ વખતે દિવાળીમાં મારે કશું નથી બનાવવું તો પછી કંઈ જ ના બનાવતા, પણ આપણી ઈચ્છા અને ભાવના સારી હોય ને તો જ આ બધું કરવામાં મજા આવતી હોય. સરસ આપણો સોજી શીખાઈ દીધો છે, હવે આમાં આપણે આ વાડકામ આપણે કાઢી લઈએ. એ જ ઘડિયાની અંદર મેં એક વાડકી જેવું મારી પાસે કોપરાની છીણ પડી છે. તમારી પાસે કોપરાની વાટી પડી હોય ને તેને પણ આપણે છીણીને લઈ શકીએ છીએ. અને કોપરાનું પોતાનું તેલ હોય છે એટલે મેં આનામાં તેલ ઘી કશું નાખતી નહીં, ખાલી આ કડાયું ગરમ છે, ગેસ ઝીરો કરી દઈએ અને કોપરાની છીણની અંદર કચાશ જતી રહે અને એનો કેક ફ્લેવર બદલાઈ ના જાય એટલે આપણે જરાક શેકી લઈએ. ગેસ એકદમ ઝીરો કરી દેશો અને ગરમ ગરમ કડાયું છે એમાં તો સરસ એમને પણ શેકાઈ જશે. શેકીને નાખીશું તેની ફ્લેવર સારી આવશે. આજે 12 અને 11 છે, અને ના 12 અને બપોર પછી ધનતેરસ છે, અને આવતીકાલે આખો દિવસ ધનતેરસ છે, અને પરમ દિવસે કાળી ચૌદશ છે, 31 તારીખે દિવાળી છે, અને 1 તારીખ સુધી બપોર સુધી દિવાળીનું પર્વ રહેશે. તમારે પેલી કાગડી બાગડી જે કંઈ છોકરાઓનું જે કરીએ છીએ તે શુક્રવારની 31 તારીખે આપણે કરી શકીએ. ચલો વાતો વાતોમાં આપણું કોપરું પણ છીણ સરસ શેકાઈ ગયું છે, ગેસ મેં બંધ કરી દીધો છે, એમનેમ ગરમ કડાઈ છે એમાં શેકાઈ જાય. બસ આ બેને મિક્સ કરી દઈએ, પછી આગળ શું મસાલો ભેગો કરું છું તમને બતાવીશ. કોપરાની છીણ અને સોજીને બેને સરસ એવી મિક્સ કરી દીધી. બપોર સુધી આપણે એને ઠંડુ પડવા દઈએ. ખાંડ થોડી હું પીસી લઉં, આના અંદર એક વાડકી ભરીને, એટલે બે વાડકી થઈ એટલે એક વાડકી ભરીને આપણે આના અંદર ખાંડ નાખીશું. આ આપણું માપ છે, જો એક વાડકી કોપરાની છીણ છે, એક વાડકી સોજી છે, તે એક અડધી પોણી વાડકી તમે ખાંડ નાખશો ને તો પણ એના થઈ જશે. આપણે બનાવીશું ખારી પૂરી. બે આવી વાડકી ભરીને ઘઉંનો લોટ લીધો, બે વાડકી ભરીને મેંદો લીધો છે, એના અંદર 10-15 કાળા મરી અને જીરું નાખી અને મેં વાટી લીધું છે. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું, હળદર અને એના અંદર તેલનું મોણ નાખીશું. ચાર પાંચ પાવડા મેં આપણે તેલ નાખી દીધું. આ બધી વસ્તુ આપણે પહેલાં મિક્સ કરી દઈએ અને પછી મોટું કડાયું લઈ અને લોટને આપણે શેકી લઈએ. આગળ જોતા લોટમાં કારામારી મીઠું હળદર નાખી મોણ નાખીને સરસ બધો એકદમ મસ્ત મિક્સ કરી લીધો છે. મોટું કડાયું મૂકી દીધું છે, કડાઈમાં આપણે આ લોટ નાખી દઈએ. લોટને ગુલાબી થાય ત્યાં સુધી આપણે સરસ શેકી લઈએ, શેકી અને પછી એને પાણી નાખી અને લોટ આપણે બાંધવાનો. એક વખત આ રીતે શેકીને તમે પૂરી બનાવજો, તમે બીજી વખત યાદ કરશો. ઘણા લોકો તો આનામાં એકલા ઘઉંના લોટની પણ કરે છે, પણ મેં અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લીધો છે એટલે ખાવામાં આપણાને પસરી અને ખૂબ સારી લાગે. એક વખત આવી રીતે શેકીને તમે પૂરી બનાવજો, ખૂબ જ ફસરી અને ખૂબ જ મસ્ત ટેસ્ટમાં લાગે છે. આ તમને નવી એક રીત બતાવું છું. સાધારણ હરી હરી સુગંધ આવે શેકાવાની એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો, અને સાધારણ ઠંડો થાય આપણે હાથ નાખી શકીએ પાણીથી મસરી શકીએ તો આપણે પછી એનો બાંધી દેવાનો લોટ. આ
આ પૂરી બનાવી. હા આ મોટું લેવાય ને, આ મોટામાં કલાય ને. હા મોટું મોટું લેવાય. હે એ તો દોરાઈ જાય બેટા, તું તો બધું મને આવી સફાઈ ની વાતો કરે, કેમ મેળ પડે? બેઠી બેઠી દાદી જો ઉપર બેઠી બેઠી કે તમે બધું ધોરો છે, આ બધું મોટી કઢાઈ લીધી છે, તમે મોટી કઢાઈમાં શું બનાવો છો, એ બધું મને પૂછપરછ કરે છે. અને તમે કેવું બધું ધોળો છો એમ કે. હરી હરી સુગંધ આવવા લાગી છે. રુચિતાને બાલુશાહી ખાવી છે, તો આપણે ઘોઘરા પૂરી બાલુશાહી અને ચકલી બનાવવાની ઈચ્છા છે. બસ ચાર જ આઈટમ મઠી અને ચોળાફળી તૈયાર લાવેલા છે, તો પડતર દિવસ આવશે તે દિવસે તળી અને મૂકી દઈશું. આપણો લોટ હરો હરો સુગંધ આવે છે. હવે ગેસ બંધ કરી દઈએ, કઢાઈ ગરમ છે ત્યાં સુધી હલા હલા કરીશું અને આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. આ રીતે તમે પણ એકવાર ટ્રાય કરી જોજો પૂરી બનાવવાનું, ખૂબ જ મસ્ત પૂરી થાય છે. લોટ શેકીને ખૂબ જ સરસ થાય છે. અમે એકવાર ટ્રાય કરી અને તમારી સાથે રેસીપી શેર કરી છે. પૂછો. હા શાંતિ, જો નવી નવી આ વખતે કાગડી લઈને કાકું કે કાગડી કાંગડી કાગડી વાગડી કાગડી કાગડી અને ગાગડી નવી દિવેટ વાળી જો મોર વાળી નવી નવી મસ્ત લઈને આયા. ડાયરેક્ટ તેલ જ નાખી દેવાનું એના 10 રૂપિયા. ડાયરેક્ટ તેલ લગાવી દેવાનું, તેલ પૂરો કેરોસીન પૂરો જે પૂરું હોય પૂરો. ઓ ભડકા, તમે ભડકા કરવાના છો? કઈક સારું વિચારો તો સારું થાય, એ તો આપણા વિચાર ઉપર જાય. હા જેવા વિચારો રાખીએ એવું પરિવર્તન થાય, સારા વિચાર રાખશો તો સારું થશે. આ રીતે અમારી નાસ્તાની પૂરીઓ અમારી તૈયાર થઈ ગઈ છે. વણતા અને તળતા તમને ભૂલી ગયા અમે બતાવીને, બસ આ રીતે અમે નાસ્તાની પૂરીઓ બનાવી દીધી. લક્ષ્મી દેવી ના આપણે પગલા પાડીએ. ખસી જાય પહેલ આમ આવતો માતાજી જો વાત કર્યો આમ કર ચલ અંદર આય અંદર આય અંદર સીધી આય સીધી આય બસ બસ આમ તો દરરોજ પગલા પડે મમ્મી મારે. આજે તું પાડીશ તો તને મારશે નહીં. આજે અમે કુબેર ભંડારીનો આજે લક્ષ્મીજીની પૂજા કરી રહ્યા છે, આ રીતે શણગાર કર્યો છે.
મારે વિશાલ ભાઈ ને એક મિનિટ વાત કરવાનો ટાઈમ નથી અત્યારે, અને ફૂલ તેજી હો ભાઈ ને, ફૂલ તેજી, ફૂલ તેજી. ને ચાર દિવસ થઈ ગયા ખાલી ટિફિન ખાતા જ નથી, ચાર દિવસ થી. ભલા માણા આજે ભાઈ વેપારી આવતો હતો, એને કીધું તો એક કામ પૂરી શાક લેતો આવજે. બોલો આટલી તેજી છે કે ગ્રાહક જોડે એમને પોતાનું જમવાનું મંગાવે છે, કોઈ તો ગ્રાહક માટે મંગાવે છે, ગ્રાહક જોડે જ મંગાવે છે. ખૂબ સરસ ભાઈ, અત્યારે એક વાગ્યો ભાઈ, એકદમ થોડી વાર પંખો કરું. હા ભાઈ, કાલે કાળી ચૌદશ છે, બધાના દુઃખો દૂર થાય, સુખ સમૃદ્ધિ આવે, પનીતી બેઠેલી હોય એ દૂર થઈ જાય એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને શુભ શરૂઆત નવા વર્ષથી બધાને ખૂબ જ સારી એવી જાય દિલથી પ્રાર્થના. આ ડબલા તો હોઈ જાય, હજુ તારે કોમેન્ટ મેં સિલેક્ટ બી નથી કરી, જનરલી લઈ લઈએ. આજે હું એટલો કંટાળ્યો ને એમ ન પૂછો, અઢી ત્રણ વાગે તો હું જમવા બેઠો, એ બી એક વેપારી આવતો હતો બરાબર, તેમને જોડે મેં ટિફિન મંગાવી, મેં તો પૂરી શાક મંગાવ્યું. બધું એક કામ કરું, હું પૂરી શાક લેતા આવજો, મમ્મીના જમવા ઓફિસ છોડીને બીજે જઉં એ પોસિબલ થાય એવું નહોતું, કારણ કે પાર્સલનું બધું કામ હતું, કારણ કે આજે છેલ્લો દિવસ હતો. આજે ઓફિસ બી વધાવી દીધી છે, વધાવી દીધી મીન્સ હવે બે દિવસ હું અમદાવાદ નથી જવાનું, બે દિવસ હું મહેસાણા જ છું, કારણ કે શું અહીંયા આગળ બી જે બી થોડો ઘણો માલ પડ્યો હોય, કોઈ કસ્ટમરને ખૂટતો ઓળખતો હોય તો બધો માલ અહીંયા આગળ બી લોકોને મળી જાય, એમ પ્લસ ઉઘરાણી પણ થાય, એટલે મહેસાણા જ રહેવાનો છું, જેથી કરીને જે ફેમિલીને થોડા ઘણા નાના મોટા કંઈક કામ હોય તો એ લોકો જ કરશે, મારે તો હું નહીં કરી શકું ને, પણ જે કંઈ કામ હોય તે થોડીક હેલ્પ થઈ શકે. અને અત્યારે એ વખત હું વારથી જમીને જ આવ્યો, કારણ કે છોલે ભટુરે બનાવ્યા હતા, છોલે ભટુરે તમને ખબર હોય હું ખાતો નહીં, અને એ બી આવી ખાસ કરીને સિઝનની અંદર ના ખાઈ શકું, કારણ કે ભટુરા છે ને ઘરમાં ગરમ જ ખાવા પડે બરાબર. અને અત્યારે રાત્રે બધા ઉઈ ગયા હોય, એ લોકો ઉઠાડું હું ગરમા ગરમ ભટુરે ખાઉં, એટલે બેટર છે કે બહાર જ જમી લો, કારણ કે બહાર હું જમું છું એનાનું બહુ મોટું રીઝન એવું છે કોઈ બી રોટલી વધારે ખાઈ શકું છું, એટલા માટે હું બહાર જમું છું. હેતરબેન લખી રહ્યા છે, મને તો સારું છે પણ બેબી હજી હોસ્પિટલમાં છે, હવે એને સારું થઈ જાય તો સારું. હેતરબેન તમારો નંબર મારા ખ્યાલથી મેં ત્યાં સેવ છે, કાલે 100% તમને યાદ કરીશ, તમને કોલ કરીશ, રુચિતાને બી મેસેજ છોડી દઉં છું તમારી સાથે વાત કરવાનું બરાબર. ભગવાન પ્રાર્થના કરીએ કે ફટાફટ તમારું બેબી મસ્ત અને આજુબાજુ થઈ જાય અને ઘરે તમે લાવો, ટેન્શન નહીં લેવાનું. અને જ્યારે પણ ડૉક્ટર રજા આપે ને ત્યારે જ રજા લેવી, વધારે જલ્દી રજા માગવી નહીં. સહી સલામત છે અને વ્યવસ્થિત આજુ બાજુ થઈને જ આવશે બધું કમ્પ્લીટ, ભરોસો રાખવાનો. વિશાલભાઈ તમારા પરિવારના ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ હિરેનભાઈ, શુભ ધનતેરસ. હા આજે ધનતેરસ, હા આજે ધનતેરસ હતું અને કાલે કાળી ચૌદશ છે, અમુક ટાઈમ મગજ ફરી જાય, મને પોતાને ખબર નથી પડતી કેલેન્ડરની અંદર, ના તો હું જોવા માગું છું કે કયા દિવસે કયો વાર છે, કારણ કે તમે નહીં માનો આટલે બધી આવી જાય છે અત્યારે. અને એમ કહું ને કે આ હાલ જે પોઝિશન છે ને બરાબર, મારે વર્ષ ના બોલાય પણ બહુ ગંદી પોઝિશન થઈને ઊભી રહે, મતલબ ખાવાનો બી ટાઈમ ના મળે, ના તો પરિવારની સાથે તમે ફટાકડા પૂરી શકો, ના તો પરિવારની સાથે કોઈ શોપિંગ કરવા જઈ શકો, કશું ના કરી શકો તમે, એટલે કૂતરા જેવી જિંદગી થઈ જાય, દોડમ દોડ દોડમ દોડ. પણ કરવું એ જરૂરી છે, કારણ કે આખા વર્ષનો સર્વે આ દિવાળી પર ડિપેન્ડ છે બરાબર. આશીર્વાદ થોડી ઘણી ગરાકી માર્કેટમાં ખુલી છે, એટલે થોડીક લોકોને રાહત થઈ છે, પણ બાકી બધા લોકોનું કેવું એવું છે કે 50% વેપારમાં કાપ છે, પણ 50% કાપ નથી. જે કાલે ગઈકાલે મેં તમને જે કીધું હતું ને કે નવી નવી દુકાનો ઓપનિંગ થતી હોય એટલે કસ્ટમર ત્યાં વેરાઈ જાય, પ્લસ ઓનલાઈન શોપિંગ છે, મોલ છે, તો આ બધા કસ્ટમરને ચોઈસ મળી જતી હોય છે ને, જેના કારણે લોકો મતલબ વેપાર બધા ડાઉન થઈ જાય. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ, તમે ખૂબ સરસ બે દરવાજે ખરીદી છે, મને નથી ગમતું મોલમાં ખરીદવાનું, હું એ જ માનું છું આપણા રિજનલ વેપારીઓને ફાયદો મળવો જોઈએ, હું મોલ ખર્ચામાં નથી માનતી. બહુ સરસ વાત છે બેન,
ટીપી સમુદ્ર બંધાય અને લોકલ ફોર વોકલ કરો તે બધો રૂપિયો આપણા ઘરમાં જ આવે. મહેરભાઈ રિયલી એમ સો સો સોરી મેં તમને ફોન ના કરી શક્યો, કારણ કે અત્યારે તમારે તો ચલો કાલે બી વાત થશે બરાબર, અમારે ઉઘરાણી વળાને તો જલ્દી ફોન કરવા પડ્યો. અમુક લોકો તો એ લોકો બી હું ફોન નહીં કરી શકતો. એ પણ વાત સાચી છે, તમે હવે બધાને મોબાઈલને કામને ખબર પડી જાય કઈ વસ્તુ ક્યાં વેચાય છે, એટલે કયું એમ સસ્તું ગોતતા જ હોય છે. અને આ કપડાં જેવી વસ્તુ તો રિયુઝ નથી, એમાં ઓછા નફે વેપાર આખા બજારને નુકસાનકારક છે. ખાણીપાણીની વસ્તુઓને એમાં તેમાં હરીફાઈનો ઓછા નફે વેપાર થતો. મેં કદાચ આગળ મેં કીધું જ કે નથી કીધું, મને નથી ખબર. હું એવું માનું છું 2025માં, આજે 2025 આવશે ને, જે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે ને બરાબર છે, એમાં ફુગાવો આવશે, બહુ મંદી આવશે બરાબર. લારી ગલ્લાવર એટલા માટે ચાલે છે કે એ લોકોને કોઈ ભાડા નથી, બાકી જે રેસ્ટોરન્ટ ખોલીને આ તો બધા બેઠા છે એ લોકોને ટકવું બહુ મુશ્કેલ પડશે. કારણ કે આજે તમે જુઓ, મેં આગળ બી તમને એક વિડીયોમાં કીધું હતું, અમારા રાધનપુર ચોકડીથી લઈને ડી માર્ટ સર્કલ સુધી 50 પાણીપુરીની લારી મેં પોતે ગણેલી છે. 50 પાણીપુરીની લારી મેં પોતે ગણેલી છે. એમાં મસાલા ઢોસા ને પીઝા ને આ તો બધા કેટલા બધા છે બરાબર. લોકોનું ઓપ્શન મળવાનું ચાલુ થઈ જાય બરાબર, એટલે માર્કેટમાં થોડું મંદી જો તમને બધાને લાગે, બાકી જો મંદી નથી હોતી. ઓ ગાયત્રી બેન, પોતું સરસ માર્યું. હા, કરવું પડે ને, અમુક ટાઈમ ઘરે કામ બતાવવું પડે. ગુગલ માં લખી રહ્યા છે સાફ સફાઈ સારી આવડે છે ભાઈ ને. હા આવડે છે, હા બહુ સરસ મજાની હું સાફ સફાઈ કરી નાખું છું. પણ જયારે રુચિતા ના હોય ત્યારે, મતલબ મને કોઈ વસ્તુનું શરમ પણ નથી અને શરમ રાખવી જ ના જોઈએ. ઘરનું કામ છે આપણે જ કરવાનું છે, બાજુવાળી કોઈ આવવાની તો છે નહીં. અને ફરીથી બધાને હેપી દિવાળી બરાબર. કાળી ચૌદસ તો હેપી કાળી ચૌદસ તો ના કહેવાય બરાબર, બધાના દુઃખોનો સર્વ નાશ થઈ જાય, સુખે સુખ આવે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરે જય હિન્દ ભારત માતા કી. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને બોલતા નહીં. રાધે રાધે.